25 વર્ષથી આપણે આ કાર્યક્રમ નિર્ધારિત રીતે સરસ રીતે પાર પાડ્યો, એટલે નામ કોઈના લેવા નથી, એટલા માટે કે કોઈનું નામ રહી જાય તો ખરાબ લાગે. પણ જે ટીમ છે એ કામ કરે છે, ને જો તમને ખ્યાલ હોય તો થોડાક રેસ્પેક્ટમાં જઈએ, ગુજરાત કોલેજની ફૂટપાથથી લઈને મ્યુઝિયમ અને ત્યાંથી આપણું આ મકાન બન્યું ત્યારથી અહીં આપણે કાર્યક્રમ કરી દીધા. આ પહેલા પ્રાર્થના. આમંત્રિત મહેમાન થયો ભાઈ માનવ માધવભાઈ ચંદ્રકાંત કંસારા અને ધીનુ પટેલ વિજયશ્રી માણી ડોનેટિયા, જેના નામ ના બોલાય તો સમજી લેજો બધાના બોલ્યા છે, એ બધા મિત્રો અહીંયા અમારા આમંત્રણને માન આપીને આવ્યા છે, એના એનાથી અમે આનંદની લાગણી કરું. આપણું ગુજરાત વિઝ્યુઅલ આર્ટિસ્ટ એસોસિએશન એ છેલ્લા 30 વર્ષથી કાર્યરત, 1993માં એની સ્થાપના થયેલી. અમદાવાદના બધા કલાકારો અર્ટિસ્ટિક વિઝ્યુઅલમાં આર્ટ સેન્ટરમાં ત્યાં ભેગા થયેલા, તે વખતે ચિત્રકાર ચકોર પણ હતા અને બીજા હતા, અને બધા ઉત્સાહભેર કરી કે ભાઈ આપણું એક એસોસિએશન હોવું જોઈએ. અને માધવભાઈએ સજેશન કરેલું કે આનું નામ ગુજરાત વિઝ્યુઅલ આર્ટિસ્ટ એસોસિએશન આપીએ, અને એ મને લાગે છે કે આજે સાર્થક થયું છે. આજે 30 વર્ષ સુધી પરમ રીતે બધું કામ કરે, ઘણા બધા કામો કર્યા છે આ એસોસિએશને. દાખલા તરીકે તારીખ ફોન ટાઈમ હતું, તારીખ ઉપર યુદ્ધ થયેલું, ત્યારે તારીખમાં સૈનિકોને મદદરૂપ થવા ગુજરાત કોલેજની ફૂટપાથ ઉપર ખબર 150 ચિત્રકાર ફૂટપાથ ઉપર ચિત્રો દોરે, અને એક એક ચિત્ર 1000 રૂપિયા, એમાં ભલે એમનું ચિત્ર 50,000માં વેચાતું હોય પણ એ ત્યાં એમને 1000માં પણ આવી રીતે 80-90 હજાર આપણે ભેગા કરેલા, અને આપણે મેયર થઈને એનો ચેક અર્પણ કરેલો, એનો બી કાર્યક્રમ થયો.
એ વખતે પિરાજી સાગરા, બાલકૃષ્ણ પટેલ આવા મોટા દિગ્ગજ કલાકારો છે, ડી કિશ્રી અને બધી ઘણા બધા નામી કલાકારો, દાંજીભાઈ પ્રજાપતિ, દાંજીભાઈ ચૌહાણ, આ બધા એ વખતે કામ કરતા હતા. પિરાજી સાગરા પણ ટીચર એટલે આ પાછું એનું એક્ઝિબિશન કરતા. તો એ 1980 વાત. હવે ત્યાર પછી 2000માં જ્યારે ધરતીકંપ થયો ત્યારે ઘણા બધા અમદાવાદમાં બિલ્ડિંગ પડી ગયા અને બધા છોકરાઓ મા બાપ વગરના થયા જતા. એ લોકોની કેન્ટમાં સરકારે ગોઠવણ કરેલી. અમે લોકો ત્યાં જતા હતા, હું કનુભાઈ પંચાલને બીજા બધા. ત્યાં આગળ એ છોકરાઓ હત્યાઈ ગયેલા અને મા બાપ એમની સામે જ બિલડી ગયેલા. એટલે એવા લોકોને હસતા કરવા માટે અમે એમનું ચિત્ર લીધા હતા અને 2-3 દિવસ આખો કાર્યક્રમ રાખેલો અને એ રીતે કામ. ત્યાર પછી અનેક કાર્યક્રમો કંડલા રાહત ફંડ માટે પણ આપણા એડવોકેટ થયા અને ત્યાર પછી કલાકારોના ઉચ્ચાર માટે તમે જુઓ કે કલાકાર આખા ઇન્ડિયામાં ફરી શકે એવું આપણે રેલવેમાં કન્સેશન કરાય, ફર્સ્ટ ક્લાસમાં 50%, સેકન્ડ ક્લાસમાં 75%, અને બધા કલાકારો બહુ 500 રૂપિયામાં બોમ્બે જઈને ફરીને આવે, દિલ્હી પણ જઈને. હવે કેટલાય મિત્રોને સારું અમે કલાનગરનું રજૂઆત કરેલી. એ વખતના મુખ્યમંત્રી આપણા નરેન્દ્રભાઈ હતા, એમની પાસે 2-3 વખત રજૂઆત કરી. આપણે રજૂઆત કરી કે ભાઈ આ જેમ ચોલામંડળ છે મદ્રાસમાં અને બોમ્બેમાં કલાનગર છે, એવું કલાનગર આપણે ગુજરાતમાં પણ સૌ ગુજરાતી નથી, એમાં 200 કલાકારોને વસાવો. એમાં સ્કલ્પચર હોય, પેઇન્ટર્સ હોય, પછી કવિઓ હોય, નાટ્યકારો હોય, આ બધાને વસાવો. એટલે અત્યારે જે આ કોઈ પબ્લિસિટી આવે છે અમદાવાદમાં તો માત્ર ગાંધી આશ્રમ જોઈ જતો હોય, પણ આવું કલાનગર હશે તો એ ત્યાં જોવા જરૂર છે. એટલે એક આકર્ષણનું કેન્દ્ર પણ બનશે, કલાનું ગામ પણ બનશે અને કલાકારોને બહુ પ્રોત્સાહન મળશે. કલાકારોને ચિત્રો છે, પેઇન્ટર, સ્કલ્પચર એ બધું ત્યાં જેને લેવું હશે તો ત્યાં એમના સ્ટુડિયો ત્યાં આગળ લઈ જાય. પણ એ અમારું સ્વપ્નો હજી પણ ફળ્યું નથી. આશા રાખીએ છીએ હવે પછીના મુખ્યમંત્રી આને બરાબર ધ્યાન આપે અને કલાનગર બનાવે. અને ગુજરાત તો આમ તો બધી આગળ જ છે, તો આ ક્ષેત્રે કલાના ક્ષેત્રે પણ આગળ જાય એવી મારી પ્રેરણા છે. જેનાથી પણ અમને અશોક ભટ્ટ અગર ત્યારે આ જેનરી અમને 2002માં મળી, આજે 22 વર્ષથી આ જેનરી અમે સંભાળી. અહીંયા અનેક ચિત્ર પ્રયોગો થયા, 15 ઓગસ્ટે બધા કલાકારો ભેગા થાય છે અને એવી રીતે 26-27 નાટ્ય સંગીતના કલાકારો પણ ભેગા થાય અને બધા સરસ રીતે બધા કાર્યક્રમો ઉજવાય છે. એને એની વિડીયો બધી યુટ્યુબમાં મૂકેલી છે, બધા મિત્રોને જોવા વિનંતી છે. બધાને હું કંઈ કહેતો નથી, કારણ કે આજે થોડું ઝડપથી ફટાવવાનું છે. એટલે હવે પછી આ 57-75 જય મેં ક્યાંક વાંચ્યું કે ક્યારેક દોડી જવાનું કાયમ તલવાર તાણતા. એટલે એ કામ કરે છે, પણ એક વસ્તુ છે કે આટલા વર્ષોથી કામ કર્યા પછી થાક્યા છે, કારણ કે માણસની ઉંમર વધે, કામની પ્રેશર વધે, ઘરની પ્રેશર હોય. તો નવી પેઢી આમાં આવે એ બહુ જરૂરી છે અને આવે એને પૂરા નિષ્ઠાથી ઓગળી જોઈએ. પણ તો આ કામ થાય આ ઓગળી ગયા છે, પણ હવે એ ઓગળવામાં થોડુંક બાકી છે, એનો મહત્વ નથી. આપણે આગળ કાર્યક્રમમાં બહુ માનીએ. હવે એક પછી ટાઈમ બહુ થયો છે કે આપણે નામ બોલીશું, એના વિશે વિગત આપતા નથી. અનંત મહેતા એનું સન્માન માધવભાઈ દ્વારા. આ જે કલાકારો છે, વિજય કલાકાર કવિરાજ, નાગીભાઈ નાગી પ્રજાપતિ એનું પણ માધવભાઈ જ સર.
થેન્ક યુ. હવે વિજય શ્રીમાન એમનું માધવભાઈ કરશે. ત્યાર પછી ધીરુભાઈ પટેલ. હવે પાનાજન ભાઈનું સન્માન માધવભાઈએ કરવાનું છે. ભાગવત ભાવતા રાયલ અલ્પેશ પટેલ ઉપરથી નીચે આવે અહીંયા અલ્પેશ પટેલ નું સન્માન માધવભાઈ કરતા. હવે અલ્પેશ પટેલ અલ્પેશ પટેલ નું સન્માન માધવભાઈ કરતા. હવે થેન્ક યુ વેરી મચ માધવભાઈ. હવે અનંતભાઈ મહેતા એમના હસ્તે સાથે અર્ગુવનભાઈ સોલંકી સન્માન. ભાગવત ભાવતાર અમારે ઉભા રહેવાનું. ભાગવત ભાવતાર બહુ સારા કલાકાર છે. સ્વામિનારાયણ મંદિરમાં બહુ સારા ગીતો કરે છે અને બહુ આગળ તરવટીઓ યુવાન છે. એમને આપણા ગેલેરી શોપ પર લીધો ને અમે વાંધો ને સંભાળી શકે. ત્યાર પછી રમેશ પારેખ નો સન્માન. રમેશભાઈ પારેખ નું સન્માન માનનીય અનંતભાઈ મહેતાના હાથે થશે. ત્યાર પછી વૈશાલી ભાવતા અનંતભાઈ ના છે. હજી પ્રિયા પરણ્યા ચંદ્રકાંત મીના છે. પ્રિયા પરણ્યા છે. હવે આવશે ફુગાણી સાહેબના હસ્તે થશે. ફુગાણી સાહેબ આના પછી અશોક શ્રીમાન. અશોક શ્રીમાન
આપણે જીતુભાઈ ઓઘાણી નું સન્માન માધવભાઈ આપે. ઓગાણી સાહેબ નો બીએડ કોલેજ ઓફ ફાઇન આર્ટ ના અત્યારે આચાર્ય શ્રી છે અને બહુ એક્ટિવ છે, યંગ છે. અમારી વ્યક્તિઓની અંદર છે બધા વિદ્યાર્થીઓને બહુ પ્રોત્સાહન આપે છે. આજે એમના જ વિદ્યાર્થીઓ બધા કહેવા ઉપર ડિગ્રી કરવાના છે. આવી બધી વધાવતા રહીશું. જય પંચોલીનું સન્માન માધવભાઈના હાથે જ થશે. જય પંચોલી. હવે માધવભાઈ ના આધારે ચંદ્રકાંતભાઈ કંસારા. માધવભાઈનું સન્માન આપણે ના પાડી છે, પણ છતાંય અમારી સંસ્થાએ નક્કી કરી છે એમનું સન્માન કરવાનું છે. ગુજરાત વિઝ્યુઅલ આર્કિટેક્ચરની તરફથી મહામંત્રી ધીરુભાઈ પટેલના હાથે હરિભાઈ સોનીનું સન્માન. આ વિશેષ સન્માન છે કારણ કે અમારા નવા ઉપપ્રમુખ છે અને એને આ સન્માન આપણે એસોસિએશન તરફથી એમને નવાજીએ છીએ અને બહુ સરસ રીતે કામ કરે એવી અમે અપેક્ષા છે. ત્યાર પછી અરુણ તલાટી ભાઈ લુણેકિયાના હશે. પાનાજનભાઈ લુણેકિયા બહુ જૂના પીએન કોલેજ ઓફ ફાઇન આર્ટના એટીજીના પ્રિન્સિપાલ હતા અને ભાનુભાઈ આખો દુનિયા તૈયાર હતા. બાલુભાઈ આખો દરિયા બાલુભાઈ મહેન્દ્ર ઉપાધ્યાય હવે મહેન્દ્ર ઉપાધ્યાયનું સન્માન પણ લુણેકિયા સાહેબ કરશે. હવે વિજેશ નિમાણી કાંતિભાઈ રાવતનું સન્માન વિજેશ નિમાણી કરશે. કોઈ મિત્રો બાકી નથી ને? રોમા પટેલ સન્માન આવી ગયું. બાકી
બંને જણ ઉભા રહે ઉતાવળ વર્ષો પહેલા વિઝ્યુઅલ આર્ટ સેન્ટરમાં સૌથી પહેલી મીટિંગ થઈ હતી. કલાકારોની એક સંસ્થા હોવી જોઈએ અને એ આ સંસ્થા વિઝ્યુઅલ આર્ટ સેન્ટર. ત્યારથી આપણે જમીન માટે પણ પ્રયત્ન કરતા હતા. ઘણા બધા મિત્રો આવ્યા, ઘણા બધા આપણી પાસેથી વિદાય પણ થયા. પણ અરવિંદ વાઘાણીએ એક ધારું આ કામ કરી રાખ્યું. હવે શરીર પણ કામ નથી આપતું, પણ છતાં આપણે એમને છોડીશું નહીં. આપ સૌ આવો છો એનો આનંદ છે અને આવી જ રીતે આ પોતાની સંસ્થા છે એમ માનીને આવતા રહેજો. અને નવી ટીમને આપણે જે કામ સોંપીએ છીએ એ વધારે સારી રીતે થાય એવી શુભેચ્છા સાથે. આપણે બધા
સુપરિચિત છીએ અરુણભાઈથી, અને એથી વિશેષ એમના પરિવારથી પણ બાકીની સભ્યો સાથે એમની દીકરી જતરે તો બહુ મોટું નામ છે આપણે ઇન્ડિયામાં, અને એમને જે ભગતની એક આ યજ્ઞ પીએમ કહેવાય, યજ્ઞની રીતે આખું કામ કર્યું છે, યજ્ઞમાં જે નિષ્ઠા જોઈએ, જે પ્રામાણિકતા જોઈએ, એ બધું એમને સાચવીને ચિત્રકારો માટે ચિત્રકારોનું એક સંગઠન બનાવીએ, એ લોકો એક સાથે ભેગા થાય, મળે, વાતચીત કરે, પ્રિન્ટિંગ કરે, અને એ બહાને એક નવી પ્રવૃત્તિ ચાલે. બહુ સરસ રીતે મેં નિભાવી છે એમ કહી શકાય. શરૂઆતમાં જ અમને કીધું છે કે બહુ બોલવું નહીં, અને હું આમ પણ ઓછું બોલું છું, અત્યારે બોલે બહુ કહેવા છે. થેન્ક યુ વેરી મચ, અને ગૌરવની લાગણી અનુભવું છું એમની સાથે સાથે. આ જે યજ્ઞ છે એની મકાન જોડ હંમેશા જતી રહે અને કાયમાં પોતાનું યોગદાન આપતા હોય. આ કામ આ કલાનું કામ એવું છે કે સખત મહેનત માગી લે છે, પરિશ્રમ માગી લે છે, અને એ જે જેણે જેને કામ કરે છે એને ખબર છે કે આમાં એટલો પરિશ્રમ પહોંચે છે, પોતાની જાતે પણ ભૂલી જવું પડે છે. એટલા માટે મહેનત પોતે બહુ નાના કામડામાં જાય, એટલે મેં સખત મહેનત કરી અને સીએન સુધી પહોંચ્યો. આજે તો મને મારા જે આજે ટકા હોય તમારે એડમિશન મળે છે, મને જે ટકા મળ્યા કે એસએસસીમાં એ ટકા હું તો મને સીધા દરવાજે ઉભો ના રહેવા દે એ વિદ્યાર્થીઓનું કહેતો હતો. 80-85 એડમિશન મળે છે, એટલે આ બધું પરિશ્રમને આભારી છે. ઘણા નામ થઈ ગયા, ઘણા ઘણા ખૂબ ઘણી જાતની મહેનત રહે છે, એ બધાને ખૂબ ખૂબ અભિનંદન અને આશીર્વાદ. આપણી કોલેજનું નામ રોશન થાય રીતે વિશ યુ ઓલ ધ બેસ્ટ. ગુજરાત વિઝ્યુઅલ આર્ટિસ્ટ પેઇન્ટિંગ કરવા આવતા હતા બધા, ત્યારે બહુ જ લોકો આવતા હતા, અને સાહેબ પછી એટલી એમને ગોપી કૂપન આપતા હતા હોટલમાં જમવા માટે, એટલે પ્રસંગ બહુ સારો રહેતો. પણ એ વખતે એ જ મજા આવતી કે એ કેનવાસ ઉપર અમને પેઇન્ટિંગ કરવા મળતું હતું, એક્સાઇટમેન્ટ બહુ રહેતું હતું, અને એ આનંદથી અને ઘણા વર્ષે આવવાનું મોકો મળે છે એટલે મજા આવી છે. થેન્ક યુ. પણ હવે ત્યાં આપણે ભુણાવતી કરી છે બધા જેમણે વર્કશોપ આપ્યા બધાનો આભાર. Thank you.
આયોજિત નીમા તત્કાળ બાળ ચિત્ર સ્પર્ધા આપણે કલાગુરુ રવિશંકર રાવળ કલા ભવન લો ગાર્ડન ખાતે આયોજિત કરવા જઈ રહ્યા છીએ. આ નિમિત્તે ઉપસ્થિત સર્વે વાલી મિત્રો, વિદ્યાર્થી મિત્રો, વિવિધ શાળાના શિક્ષક મિત્રો નો કલા શિક્ષક સંઘ દ્વારા હું હાર્દિક સ્વાગત કરું છું. અહીંયા ઉપસ્થિત સર્વેને 78મો સ્વતંત્રતા દિન નિમિત્તે સર્વેને કલા શિક્ષક સંઘ વતી હું શુભેચ્છા પાઠવું છું. આપણે સૌ જાણીએ છીએ કે આપણા રાષ્ટ્રીય પર્વ એટલે સ્વતંત્રતા દિવસ. આ દિવસની યાદગીરી આપણે કેવી રીતે સ્વતંત્રતા પ્રાપ્ત કરી, ઘણા બધા શહીદોએ એમાં બલિદાન આપ્યું છે, આ દિવસે બધાને યાદ કરવાનો દિવસ છે અને તેમની પાસેથી પ્રેરણા પ્રાપ્ત કરવાની આ ઘટના છે. કલા શિક્ષક સંઘ આ પ્રસંગને રાષ્ટ્રીય તાના ભાગરૂપે અને બાળકોમાં રાષ્ટ્રીય ભાવના કેળવાય તે આશયથી છેલ્લા 25 વર્ષથી આ સળંગ ચિત્ર સ્પર્ધા આપણે કરતા રહ્યા છીએ અને ભવિષ્યમાં પણ કરતા રહીશું. વર્ષ દરમિયાન કલા શિક્ષક સંઘ ગુજરાત રાજ્યની બાળલક્ષી ચિત્રકલાની વિવિધ પ્રવૃત્તિઓ ગુજરાતમાં યોજાતી રહી છે. આ ચિત્ર સ્પર્ધાને સફળ બનાવવા માટે વિવિધ શાળાઓના ચિત્ર શિક્ષક મિત્રો, શાળાઓનો પણ સહયોગ પ્રાપ્ત થયો છે. આ ઉપરાંત આપણે જે સ્થળે આ સ્પર્ધા યોજાઈ રહી છે તે સ્થળ ગુજરાતના જાણીતા ચિત્રકાર કલાગુરુ શ્રી રવિશંકર રાવળ કલા ભવન છે. આ ચિત્ર સ્પર્ધાનું ઉદ્ઘાટન કરીએ છીએ તો એ પ્રાગટ્યમાં બાળકોને જોડાવા વિનંતી છે. બેસવાનું છે